ન્યૂઝ પ્લસ ચેનલની સીધી વાતમાં આપ સૌનું સ્વાગત છે. હું છું જીતુભાઈ પંડ્યા. લોકપાલ બિલ અંગે હવે લાગે છે કે યુદ્ધની ઘડી આવી ગઈ છે. સરકારે મક્કમ રહીને થોડાક નિર્ણયો લીધા છે. અન્નાને ખુશ કરવા માટે સરકાર સાવ શરણે નથી થઈ ગઈ અને મને એનો આનંદ છે. જે રીતે ટીમ અન્ના સરકારને, સંસદને અને રાષ્ટ્રને એ કે એમ જ કરવું પડે એવી પરિસ્થિતિમાં મૂકવા જઈ રહી છે એ જોતા મને આનંદ થયો કે સરકારે કેટલીક બાબતોમાં અન્નાની વાતનો બિલકુલ અસ્વીકાર કર્યો છે. બિલ હજુ હાથમાં નથી આવ્યું, પણ ટીવીમાં જે એની ચર્ચાઓ થઈ રહી છે એ જોતા સરકારે સીબીઆઈને લોકપાલ હેઠળ મૂકવાની ના પાડી છે, ક્લાસ સીના કર્મચારીઓને લોકપાલ હેઠળ મૂકવાની ના પાડી છે, વડાપ્રધાનને સશરત લોકપાલમાં મૂકવા તૈયાર થયા છે. સરકારનું એક વજૂદ હોવું જોઈએ. સાવ માય કાંગલી સરકાર ન તો તમને રક્ષણ આપી શકે ન પરદેશી આક્રમણથી બચાવી શકે. સરકાર કે રાજા બહાદુર હોવો જોઈએ એવું ચાણક્યએ કહ્યું છે. આપણા ઋષિ મુનિઓએ કહ્યું છે કે રાજામાં એક સત્તા હોવી જોઈએ. રાજા રાજ્યને અને પ્રજાને દોરવણી આપતા હોવા જોઈએ, નહીં કે મનમોહનસિંહની સરકારની જેમ અન્નાની સામે હાથ જોડીને ઉભા રહેલા હોવા જોઈએ. આજે ટીવી પર એક ચર્ચા ચાલતી હતી અને એમાં એક સમયમાં બહુ જ પ્રખ્યાત થઈ ગયેલા, લોકપ્રિય થઈ ગયેલા જીકે ખેરનાર, જે મુંબઈના મ્યુનિસિપલ કમિશનર હતા અને એમણે ભલભલાની બિલ્ડિંગો, ગેરકાયદેસર બિલ્ડિંગો તોડી પાડીને ખૂબ લોકપ્રિયતા મેળવી હતી, એ જે જીકે ખેરનારનો એક ઇન્ટરવ્યુ હતો અને ખેરનારે બે ટૂંકમાં અન્નાની ટીમ સામે સવાલો ઉભા કર્યા. આ જીકે ખેરનાર બહુ જ ઓનેસ્ટ, બહુ હિંમતવાન અધિકારી હતા. એણે દાઉદનું બિલ્ડિંગ પણ પાડી નાખ્યું હતું અને અત્યારે જેટલી અન્નાની લોકપ્રિયતા છે એટલી જ લોકપ્રિયતા એક સમયે આ મુકનાર સાહેબની હતી. આજે મારે મારા પોતાના શબ્દોમાં ખાસ કશું નથી કહેવું, પણ મુકનારે જે વાત કહી છે એ વાત મારે કરવી છે મારા દર્શકોને. મુકનારે પહેલી વાત એ કહી કે અન્ના અને એની ટીમ એવું સમજે છે કે આ આખા દેશમાં એ એકલા જ સમજુ લોકો છે, એ જ એકલા દેશભક્તો છે અને બીજા લોકોને કશું કહેવાનું નથી. એમનો વાંધો એક આ બાબત પર હતો. અને બીજી વાર્તા કહી, એમણે અદ્ભુત વાર્તા પણ કરી મુકનાર સાહેબે. એમણે કહ્યું કે આપણે વિક્રમ અને વૈતાળની વાર્તા વાંચીએ છે જેમાં વિક્રમના ખભા પર વૈતાળ બેસી ગયો છે. એમણે કીધું મનમોહનસિંહની સરકાર વિક્રમ છે અને આ અન્ના સાહેબ અને એની ટીમ વૈતાળ છે જે વિક્રમની ઉપર સવાર થઈ ગઈ છે.
વિક્રમથી વિક્રમે મૌન રાખવાનું છે. વિક્રમ રાજા કશું પણ બોલે ચાલે નહીં. જે કંઈ કહી રહ્યો છે, વૈતાળ કહી રહ્યો છે, વિક્રમ રાજાએ માત્ર એને સાંભળવાનું છે. એટલે જે કે મૂકનારે કહ્યું કે આ વિક્રમ અને વૈતાળની વાર્તાનું પુનરાવર્તન છે. સરકાર કશું પણ કહે છે, અન્ના સાંભળવા તૈયાર નથી. અન્ના કહે છે, અન્નાની ટીમ કહે છે, એ જ પ્રમાણે, એ જ શબ્દોમાં, એ જ રીતે, એ જ વખતે એ કહે ત્યારે જ દેશમાં કાયદો આવવો જોઈએ. સંસદનું સત્ર લંબાવવું એ પણ અન્ના નક્કી કરે. મને પોતાને પણ વાંધો છે. ઘણા બધા મારા દર્શકો મારી વાત સાથે સંમત નહીં થાય છે, અન્નાથી અંજાઈ ગયા છે. પણ તમે રાજકારણમાં છો, રાજનીતિમાં છો, દેશનું બંધારણ છે, દેશની બંધારણ પ્રમાણે સંસદ ચાલી રહી છે. આ દેશનો કોઈ નાગરિક એમ કહી શકે એમ નથી કે આ દેશની સંસદમાં બંધારણ પ્રમાણે કામ નથી ચાલતું. હું કોંગ્રેસનો વિરોધી હોઈ શકું છું, પણ મારાથી એમ કહી શકાય એમ નથી કે વિરોધ પક્ષો એમ નથી કહી રહ્યા કે આ દેશની સરકાર અને સંસદ બંધારણ પ્રમાણે નથી ચાલતી. પણ હવે અન્ના બિલકુલ તારીખો નક્કી કરી નાખે છે, એડવાન્સમાં બુકિંગ બુક કરાવી દે છે, અને સરકાર કહે છે એની કોઈ વાત સાંભળવી નથી. સંસદ શું કરવાની છે એ જાણ્યા વગર સંસદે શું કરવું એના એ ફરમાનો બહાર પાડી રહ્યા છે. હું કોંગ્રેસી નથી, હું અન્નાનો વિરોધી નથી, છતાં અન્નાની વાતનો વિરોધ કરું છું કે અન્નાની સર્વમુક્તાશાહી છે, તમારે દેશમાં બધાને સાંભળવા પડે, એમાં કોંગ્રેસ સત્તાધારી પક્ષ છે એને પણ સાંભળવો પડે. કોંગ્રેસ કે એ દરેક વસ્તુનો વિરોધ કરવો એ વાત પણ યોગ્ય નથી. તો ખેરનાર સાહેબે જે કહ્યું એ અદ્ભુત કહ્યું. એમણે કહ્યું કે આ વૈતાળ વિક્રમ પર સવાર થઈ ગયો છે અને એ જબરજસ્તીથી કરાવવા માંગે છે. ખેરનારે એક બહુ સરસ વાત કરી કે સરકાર 44 વર્ષથી કોઈ બિલ નથી લાવતી, ગુનામાં હતી, પક્ષો ગુનામાં હતા, આપણે એને સજા કરી, એમને બિલ લાવવાની ફરજ પાડી. હવે સરકાર જેવું બિલ લાવવા માંગે છે એવું બિલ એકવાર પસાર થઈ જવા દો. વર્ષ દોઢ વર્ષ પછી એમાં જે કંઈ વાંધા હશે, વચકા હશે, સારી બાબતો હશે, એની પર વિચાર કરીને નવું બિલ લવાશે. તો શા માટે અન્નાની ટીમ સહેજ પણ રાહ જોવા તૈયાર નથી? અને હું તો આ વખતે ભાજપને પણ કહું છું કે માત્ર અન્નાને કારણે કોંગ્રેસને હેરાનગતિ નુકસાન થઈ રહ્યું છે, એનાથી ભાજપે રાજી થવાની જરૂર નથી. ભાજપ પણ જવાબદાર પક્ષ છે. ભાજપને હવે પછી ગમે ત્યારે સત્તા મળી શકે એમ છે, ત્યારે સરકાર તરીકેની કેટલીક ફરજો હોય છે. જો તમારે ભ્રષ્ટાચારને સંપૂર્ણ નાબૂદ કરવો હોય તો તમારે વડાપ્રધાનને તમારા બજેટમાંથી દર વર્ષે 500 કરોડ, 1000 કરોડ રૂપિયા વગર હિસાબના આપવા જોઈએ. જો તમે ઈચ્છો છો કે પ્રધાનમંડળ બિલકુલ ઓનેસ્ટલી કામ કરે તો તમારે વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા, ઉપરાષ્ટ્રપતિ એમ 4-5 જણની એક ટીમ બનાવવી પડે અને એમને વગર હિસાબના 500, 700, 1000 કરોડ રૂપિયા આપવા પડે, જેમનો આ ટીમે કોઈને હિસાબ નહીં આપવાનો. તમે જાણતા નથી, આપણે બધાને ખબર નથી કે ભારત સરકાર નેપાળમાં જે ચૂંટણી થાય એમાં નેપાળ કોંગ્રેસ પીટાઈ ના જાય, જે ભારત તરફી છે એના માટે નેપાળની ચૂંટણી વખતે નેપાળ કોંગ્રેસને સરકાર, કોંગ્રેસ અને ઘણે ભાગે ભાજપ પણ 200, 500, 1000 કરોડ રૂપિયા આપતું હોય છે. હવે આનો હિસાબ ક્યાં નાખે વડાપ્રધાન?
તમારે નેપાળમાં ભારત સરકારનું વજન રે વલણ રે એ માટે નેપાળમાં ભાજપ તરફી સરકાર ચૂંટાય એ જરૂરી હોય છે. બાંગ્લાદેશમાં શેખ હસીના જીત્યા છે, વડાપ્રધાન છે, તો ભારત સરકારે એમને જીતાડવા 500,000 કરોડ દાવ પર લગાડ્યા હશે, લગાડ્યા છે, માટે બંગાળમાં આપણી તરફેણની સરકાર છે. હવે આ ખર્ચા વડાપ્રધાનો ક્યાંથી લાવીને નાખે? લંકાની અંદર તમિલીઓને સલામતી માટે, એમના સંઘર્ષ માટે એલટીટી ચાલતું હતું, જ્યાં સુધી રાજીવ ગાંધીને ન મારી નાખ્યા ત્યાં સુધી મહિને દાડે 100-200 કરોડ રૂપિયા એમની પાછળ વપરાતા હતા. હવે એ પૈસા સરકાર ક્યાંથી લાવે? માત્ર વ્યક્તિગત ભ્રષ્ટાચાર થાય છે એવું નથી. તમે રાજકારણમાં હો તો તમને ખબર પડે કે તમારે ડગલે ને પગલે આંતરરાષ્ટ્રીય બજારોમાં પૈસા ખર્ચવા પડે છે. ભાજપના રાજમાં વાજપેયીજી વડાપ્રધાન હતા ત્યારે કોમનવેલ્થ ગેમ્સ નું ભારતમાં આયોજન થાય એ માટે 100 કરોડ રૂપિયાની લાંચ બીજા દેશોને આપણે ઓફિશિયલી આપવી પડી છે, અને પાછલે બહારણે જે રૂપિયા ખર્ચાય છે એનો આપણને કોઈ અંદાજ નથી. તમે પોતાની વાત વિચારો કે તમે બધો જ હિસાબ લખો છો તો પણ મહિને દાડે 200-500 હજાર રૂપિયાનો હિસાબ નથી મળતો, કારણ કે તમારા છોકરાએ કે પપૌત્રએ કે તમારા કોઈક મિત્રએ તમને કીધું ચા પીવડાવો, તમે ચા પીવડાવી છે, હિસાબ લખવાનો રહી ગયો છે. વાત આટલી સિમ્પલ નથી રાજકારણમાં, પણ રાજકારણમાં આવા સેંકડો કરોડો રૂપિયાના ખર્ચા હોય છે. અત્યારે આંધ્રપ્રદેશમાં તેલંગાણા રાજ્ય જુદું પડવા આંદોલન થઈ રહ્યું છે. એ આંદોલન ઉગ્ર સ્વરૂપ ન પકડી લે એટલા માટે કેન્દ્ર સરકાર 100 કરોડ 1000 કરોડ ખર્ચી રહી છે. તો આ બધા પૈસાનો હિસાબ ન હોઈ શકે, એ રાજકીય ભ્રષ્ટાચારમાંથી જ આ બધા નાણાં ફળવાતા હોય છે. હું વિરોધ કરું છું, રાષ્ટ્રીય ભ્રષ્ટાચારનો વિરોધ કરું છું, પણ આ બધા ખર્ચા સરકારને જ્યારે કરવા પડે છે, કરવા જ પડે છે, ત્યારે સરકાર કરે કેવી રીતે? આજે તમને એમ થાય છે કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને નિવેદન કર્યું કે અમે ભારતને યુરેનિયમ વેચવા તૈયાર છીએ, પણ બને એવું કે ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાને ખાનગીમાં ડીલ કર્યું હોય કે મને 5,000 કરોડ રૂપિયા જોઈશે, અને એ 5,000 કરોડ રૂપિયા બજેટમાંથી આપવાના નથી. તમારે વ્યવસ્થા, ઉપલક વ્યવસ્થા કરીને આપવાના હોય છે. આ જે અત્યારે કહી રહ્યો છું એ વાત સત્ય છે એમ નથી કેવું, પણ ભારતના રાજકારણીઓને, વડાપ્રધાનને, સરકારને આવી તો કેટલીય ખેરાત રોજે રોજ કરવી પડતી હોય છે, એ વસ્તુ શું ધ્યાનમાં નહીં લઈએ? નેપાળ ચીનમાં જતું રહે જવા દઈશું, લંકામાં તામિલીઓની હત્યાઓ થઈ જાય એમને મારી નાખવામાં આવે આપણે મૌન રાખીશું, બાંગ્લાદેશમાં આપણી વિરુદ્ધ સરકાર આવે એ ચાઇના જોડે કરાર કરે, એ ચિત્તગોંગ બંદર એમનું ચાઇનાને આપી દે અને આપણે મૌન રાખીશું? આ બધું ના થાય એના પણ સરકારને પાછલે બારણે પૈસા ખર્ચવા પડતા હોય છે. તો જો તમારે બિલકુલ ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો તમારે વડાપ્રધાનને વર્ષે દાડે 500,000 કરોડ રૂપિયાનું ભંડોળ આપવું પડશે, નહીં તો નહીં થાય. કાં તો સરકારો ફેલ જશે, કાં આપણી આંતરરાષ્ટ્રીય નીતિઓ ફેલ જશે, નેપાળની અંદર ચાઇનાનો કબજો થઈ જશે. અને આ તો નાના દેશોને મદદની વાત છે. તમે ઈચ્છો છો કે અમેરિકામાં ઓબામા આપણા વિરુદ્ધ વર્તી રહ્યા છે અને ઓબામાનો હરીફ જીતે તો વધારે સારું છે, તો ભારત સરકાર એમની પાછલી બારણાઓની લિંક દ્વારા 500,000 2,000 કરોડ
ઓબામાના વિરોધીઓને પણ પહોંચાડતી હોય છે. આ બધું અન્નાને જોવાનું નથી. અન્નાને તો એક જ વાત કરવી છે કે હું કહું એવો લોકપાલ મૂકી દો, હું કહું એવું લોકપાલને પાવર આપી દો. પણ વડાપ્રધાને પણ હજાર સારા નરસા કામ કરવા પડતા હોય છે, હજાર ખરાબ કામ કરવા પડે છે રાજાએ. એવું ચાણક્ય કહી ગયા છે કે એને ખરાબ કામ કરવાના જ છે. તો અન્નાની વાત વધારે પડતી છે. આ જે કંઈ સરકાર, વિરોધ પક્ષો, સંસદ બધા ભેગા મળીને જે કંઈ લોકપાલનો કાયદો લાવે એ એકવાર આપણે સ્વીકારવો જોઈએ. એમાં સુધારા કરી શકાય એમ છે, એમાં કશી ખોટી જોગવાઈ છે તો સુપ્રીમ કોર્ટમાં જઈને એને સુધારી શકાય એમ છે. પણ લોકપાલના નામે એક બીજો રાજા જે ચૂંટાયેલો નથી, જેણે પ્રજાના મત મેળવ્યા નથી, એવો કોઈ માણસ વડાપ્રધાનના માથે બેસી જાય, ચાહે પછી કોંગ્રેસના મનમોહનસિંહ હોય કે બીજેપીના અડવાણી હોય કે સીપીએમના કોઈ મુખ્ય વડાપ્રધાન કે મુખ્યમંત્રી હોય, એ મને હરગીજ કબૂલ નથી. તમે મને એમ કહો કે કોઈ પણ વ્યક્તિને આપણે લોકપાલ બનાવ્યો અને અમેરિકા એ લોકપાલનો પાછલે બારણે સંપર્ક કરે અને એમ કહે કે અમે તમને 300 અબજ રૂપિયા આપીશું, તમે વડાપ્રધાન વિરુદ્ધ કોઈ પણ કેસમાં એક ખરાબ સ્ટ્રિક્ચર પસાર કરી દો, વડાપ્રધાન સામે તમે એક કમિટી બેસાડી દો. હવે જે વડાપ્રધાન અમેરિકાને ગમતો નથી, વડાપ્રધાન પદેથી એને ખસેડવા માગે છે, એ વડાપ્રધાનની સામે અમેરિકા, રશિયા, ચાઇના, પાકિસ્તાન, દુનિયાની કોઈ પણ તાકાત, દેશ 200-500 હજાર કરોડ રૂપિયાની લાલચ આપી એને વડાપ્રધાન સામે એક ચાર્જશીટ કરાવી દે તો શું થાય? આખો વિરોધ પક્ષ, આખો દેશ તૂટી પડે કે તમે રાજીનામું આપો. હવે આ વડાપ્રધાન રાજીનામું આપવાને બદલે પાર્લામેન્ટ વિખેરી નાખે, રાષ્ટ્રપતિ પણ એમનો હોય, પાર્લામેન્ટ વિખેરી નાખે, નવી ચૂંટણી આવે, તો આ દેશને માથે 200 કરોડ, 5000 કરોડ, 10000 કરોડની આ નવી ચૂંટણી પડે. માનો કે વડાપ્રધાને 25 કરોડનો, 50 કરોડનો, 200 કરોડનો ભ્રષ્ટાચાર કર્યો છે, એ અમેરિકાએ શોધી કાઢ્યો છે, અમેરિકાએ લોકપાલ મારફતે ચાર્જશીટ કરાવી દીધી વડાપ્રધાનને માથે, તો એ 100-200 કરોડના ભ્રષ્ટાચારની સામે આ દેશ 20000 કરોડ, 50000 કરોડની નવી ચૂંટણીમાં પડશે. અનસ્ટેબિલિટી પેદા થશે, એનો આપણે વિચાર કરવો જોઈએ. એટલે લોકપાલ નિમિત્તો ને લોકપાલ બધા સંસદ સભ્યોની પણ ઉપર હોય, લોકપાલ બધા જ જજોની પણ ઉપર હોય, લોકપાલ વડાપ્રધાનની પણ ઉપર હોય. સારું છે કે અન્ના એમ નથી કહેતા કે લોકપાલ રાષ્ટ્રપતિની પણ ઉપર હોય. તો આજે કદાચ મારા દર્શકોને મારી વાત ગળે ન પણ ઉતરે, પણ આ રાજકારણ છે, રાજનીતિ છે, અને આ રાજકીય પક્ષો ચલાવવાના છે, સરકાર ચલાવવાની છે, આજુબાજુના દેશો સાથે આપણે સંબંધ રાખવાના છે. અને યાદ રહે, ફરી કહું છું કે સરકારને લાખો કરોડો રૂપિયા બે નંબરના ખર્ચવા પડતા હોય છે, એ વાતનો સ્વીકાર કરીને આ જે લોકપાલ બિલ આવી રહ્યું છે એને આપણે સ્વીકારીએ. અન્ના પણ સ્વીકારે, આપણે બધા ઋણી છીએ અન્નાના કે જેમને કારણે આટલું ઝડપથી આટલું સારું લોકપાલ બિલ આવ્યું છે. પણ હું કહું એ જ સત્ય, એવી વાત તો ગાંધીજીની પણ નથી. 1932માં ગાંધીજી કહી રહેલા સંપૂર્ણ સ્વરાજ, આઝાદી માગી રહ્યા હતા, અને અંગ્રેજોએ એમને એમ કહ્યું કે પહેલાં તમે સ્વરાજ ચલાવવાનો અનુભવ લો. એટલે 1935માં આ દેશમાં આંશિક સરકાર મળી. યાદ રહે 52માં પહેલી ચૂંટણી નથી થઈ, આ દેશમાં 1935માં પહેલી ચૂંટણી થઈ, જેમાં
ગવર્નર ઇન કાઉન્સિલ અને ની ચૂંટણીઓ થઈ, ભારતના ભારતીય લોકો પ્રધાનમંડળમાં જોડાયા છે 1935માં, અંગ્રેજોના જમાનામાં ગવર્નર ઇન કાઉન્સિલના વડા ગવર્નર હોય, પણ નાની નાની બાબતોના પાવર્સ એમણે ભારતીય પ્રધાનોને આપ્યા અને કોંગ્રેસે આ ચૂંટણીમાં ભાગ લીધો. ગાંધીજીએ પ્રચાર કાર્ય પણ કર્યું અને પોતાની માગણી સંપૂર્ણ સ્વરાજની હોવા છતાં આ આંશિક લોકશાહીમાં પણ એ સંમત થયા. 35 થી 50 સુધી 52 સુધી આ દેશમાં આવી સરકારો ચાલી. તો ગાંધીજી પણ આવા અઠાગ્રહી નહોતા કે હું સંપૂર્ણ સ્વરાજ કહું એટલે સંપૂર્ણ સ્વરાજ. જ્યારે અંગ્રેજોએ અમને આંશિક લોકશાહી, આંશિક ચૂંટણી, આંશિક સત્તાનું હસ્તાંતરણ કર્યું ત્યારે ગાંધીજીએ સ્વીકાર્યું. અને એનો સારું પાસું એ થયું કે ભારતીયોને વહીવટમાં 15 વર્ષ આઝાદીના પહેલા, આગળથી 15 વર્ષ પહેલાંથી વહીવટ કરતા શીખવાનું મળ્યું, લોકશાહીમાં વહીવટ કેવી રીતે કરવો. તો ગાંધીજીએ પણ ક્યારેય આવો આગ્રહ નથી રાખ્યો કે મેં કહ્યું એટલે ફાઇનલ, હું કહું છું એ જ થવું જોઈએ. તો અન્ના પણ આવો આગ્રહ ન રાખે એવી વિનંતી, અન્નાનો આભાર કે એને કારણે આ ટાઈમ બાઉન્ડ સમયમાં આપણને આ કાયદો આવી રહ્યો છે. આપણે અન્નાનો પણ આભાર માનીએ અને હું તો મનમોહનસિંહનો પણ આભાર માનું છું જેમણે આ કાયદો લાવવાનો પૂરેપૂરો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. હવે સંસદમાં જે રીતે આ કાયદો પસાર થાય આપણે બધા નાગરિકોએ એને સ્વીકારવો જોઈએ, અથવા સવિનય કાનૂન ભંગ કરીને એનો વિરોધ કરવાનો પણ અધિકાર છે. પણ હાલના જે સંજોગો છે, જે રીતે આર્થિક મંદીમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે, એવું ન બને કે ભારત એવા આંદોલનમાં સપડાય કે જ્યારે સરકારનું આખું ધ્યાન આર્થિક મંદીમાંથી બહાર આવવાને બદલે અરાજકતામાંથી બહાર આવવામાં ખર્ચાઈ જાય. સીધી વાતમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું.